નમસ્કાર મિત્રો, ટેડની વાર્તાનો ત્રીજો અને છેલ્લો ભાગ આજે હું આપની સમક્ષ રજૂ કરીશ. બીજે દિવસે ટેડ નહાઈને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત રીતે ઓળેલા હતા. 6 મહિનામાં કદાચ પ્રથમ વખત જ એણે કપડાં પણ ધોયેલા પહેર્યા હતા. મિસિસ થોમ્સનથી આ ફેરફાર અજાણ્યો નહોતો જ. ત્યાર પછી તો જાણે પાનખરના ઠૂઠા ઝાડને વાસંતી વાયરો સ્પર્શી ગયો હોય તેમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમ્સન પણ એનું ખાસ ધ્યાન રાખતા. ટેડના વખાણ કરવાની એક પણ તક એ જતી ન કરતા. હવે ટેડ પણ એનો હકારાત્મક પ્રતિભાવ આપવા લાગ્યો હતો. 9 માસિક પરીક્ષાઓમાં ટેડ વર્ગમાં 6ઠા નંબરે આવ્યો અને 12 માસિક પરીક્ષામાં ક્લાસમાં પ્રથમ. વર્ષ પૂરું થયું એટલે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ગોઠવાયો ત્યારે ટેડ ખૂબ જ રડ્યો. મિસિસ થોમ્સન પણ એટલું જ રડ્યા. એ વખતે ટેડ એમનો સૌથી વાલો અને માનીતો વિદ્યાર્થી બની ચૂક્યો હતો. 1 વર્ષ પછી ફરી એક વખત મિસિસ થોમ્સનને ટેડનો પત્ર મળ્યો. એમાં એણે લખ્યું હતું કે હજુ એના માટે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ અને ઉત્તમ ટીચર મિસિસ થોમ્સન જ છે અને જિંદગીમાં એ એમને ક્યારેય નહીં ભૂલી શકે. એ પછી સમય સરકતો ગયો. 6-7 વર્ષ પછી તો મિસિસ થોમ્સન આ ઘટનાને લગભગ ભૂલી જવા આવ્યા હતા. એ વખતે ટેડનો પત્ર ફરી એક વખત આવ્યો. એણે લખ્યું હતું કે મિસિસ થોમ્સન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજૂરી કરીને ભણતા ભણતા મેં આજે હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં 3જા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ. આંસુભરી આંખે મિસિસ થોમ્સન કાગળ સામે જોઈ રહ્યા. એ પછી 5 વર્ષ સુધી ટેડના કોઈ જ સમાચાર એમને ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની પણ એમને કંઈ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ પરબીડિયું એમના દ્વાર નીચે એમણે જોયું. આ વખતે તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો એ વાક્યથી વધારે વિગત નહોતી લખી. બસ હવે ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખેલું હતું. પણ આ પત્રમાં ટેડની સહી બદલાઈ ગઈ હતી. પત્રને અંતે જ્યાં એ ટેડ એમ લખતો હતો ત્યાં આ વખતે ડૉક્ટર થિયોડોર એફ સ્ટોડાર્ડ MD એમ લખેલું હતું. હા, ટેડ ડૉક્ટર બની ગયો હતો. મિસિસ થોમ્સનની આંખોમાંથી ટપકતા હર્ષના આંસુથી ટેડની સહી ભીંજાઈ રહી હતી. પત્ર મળ્યાના 2 જ દિવસ પછી સવારના 8 વાગ્યામાં મિસિસ થોમ્સનના ઘરની ડોરબેલ વાગી. ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. એની જોડાજોડ એનો હાથ પકડીને એક ખૂબ જ રૂપાળી યુવતી ઊભી હતી. યુવાને પૂછ્યું, ઓળખ્યો મને? મિસિસ થોમ્સન હજુ અવઢવમાં હતા. હું ટેડ અને આ મારી વાગ્દતા. એટલું કહીને ટેડ મિસિસ થોમ્સનના પગમાં પડી ગયો. એ પડછણ ડૉક્ટર ક્યાંય સુધી એમના પગ પકડીને રડતો રહ્યો અને મિસિસ થોમ્સનની હાલત પણ ક્યાં જુદી હતી. બંને કેટલી વાર સુધી રડ્યા પછી સ્વસ્થ થયા. 3 દિવસ પછી ટેડના લગ્ન હતા. એ પ્રસંગે મિસિસ થોમ્સનને હાજરી આપવાનું આમંત્રણ આપવા માટે જ એ આવ્યો હતો. એમની પાસે આવવાનું વચન લઈને જ ટેડ અને એની ભાવિ પત્નીએ વિદાય લીધી. એના 3 દિવસ પછી ચર્ચમાં ટેડના લગ્નની વિધિ શરૂ થઈ. રૂઢિ અને રિવાજ મુજબ જે જગ્યાએ ટેડની માતાએ બેસવાનું હોય ત્યાં ટેડે મિસિસ થોમ્સનને આગ્રહપૂર્વક બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પરફ્યુમની સુગંધ ટેડ તરત જ ઓળખી ગયો. આ એ જ સ્પ્રે હતો જેની પોણી વપરાયેલ બાટલી ટેડે 5મા ધોરણમાં નાતાલ વખતે એમને ભેટ આપેલી. ટેડે મિસિસ થોમ્સનને કહ્યું કે મેમ, કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ આ સ્પ્રેની પોણી બાટલી મારી માતાએ વાપરેલી, બાકીની પા બાટલી મેં તમને આપેલી. આજે એ સ્પ્રે છાંટીને તમે ફક્ત મારી માતાની જગ્યા પર નથી બેઠા પણ મને તો લાગે છે કે સાક્ષાત મારી માતા તરીકે જ પધાર્યા છો. અને બીજી એક વાત, તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો જ નથી. મને ડૂમો ભરાઈ આવે છે પણ ખરા દિલથી કહું છું મિસિસ થોમ્સન કે તમે જ એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં પણ કંઈક સત્વ પડેલું છે એ દેખાડવા બદલ અને હું પણ કંઈક કરી શકું છું એવો આત્મવિશ્વાસ મારામાં જગાવવા બદલ હું હંમેશ માટે તમારો ઋણી બની ગયો છું. ટેડ આગળ ન બોલી શક્યો. ભૂતકાળની દારૂણ યાદો એની આંખોમાંથી આંસુ સ્વરૂપે ટપકી રહી હતી. ના બેટા, એવું નથી, મિસિસ થોમ્સન બોલ્યા. હકીકતમાં તો તે જ મને શીખવ્યું હતું કે હું પણ કંઈક અદ્ભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઈએ એ તો તું મળ્યો પછી જ સમજાયું. ચોપડાઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઈક પણ ભણવાની દ્રષ્ટિ તો તે જ મને આપી હતી.
એ માટે હું પણ તારી ઋણી બની ગઈ છું. મને એક શિક્ષકની સાથે એક માણસ પણ બનાવવા માટેનું તારું એ ઋણ હું ક્યારે ચૂકવી શકીશ? મિસિસ થોમ્પસન પણ આગળ કંઈ જ ન બોલી શક્યા. ટેડ એના ચરણોમાં નમી પડ્યો. મિસિસ થોમ્પસનનો હાથ ટેડને આશીર્વાદ આપવા લંબાયો. એ હાથમાં એમણે પેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ પહેર્યું હતું. સૌ દર્શક મિત્રોને આ પ્રેરણાદાયી વાર્તા ખૂબ ગમી હશે. સૌનો ખૂબ ખૂબ આભાર.
ચેનલને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.